श्री कृष्ण महाराज नी जय, श्री घनश्याम महाराज नी जय। बधाई ભક્તોને થી જય સ્વામિનારાયણ। સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથની અંદર છેલ્લે એમ કથા લખે છે, પૂર સાતમુ ને તરંગ સોળની અંદર, કે શ્રીજી મહારાજ ધમડકાની અંદર લાધાજીના પ્રેમને વશ થઈ હાથી ઉપર બેસીને ખૂબ સુંદર સજેલી સવારીએ સહિત લાધાજીના દરબાર સુધી પહોંચ્યા છે। ત્યાર પછી મહારાજે લાધાજીના દરબારની અંદર આવ્યા પછી વર્ણીએ જલ્દીથી થાળ બનાવી દીધો છે, અને એ થાળ માટે જ્યારે બોલાવવા આવ્યા છે ત્યારે મહારાજ હવે જમાડવા માટે જાય છે। આગળ સ્વામી લખે છે, મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે, પૂર સાતમુ ને તરંગ સત્તર। પાઉ પાદુકા પેરે હરિ, કરમે ગ્રહે રૂમાલ, ચટક ચટક હી ચલત ભયે, ભક્ત જન પ્રતિપાલ, ચટક ચટક હી ચલત ભયે, ભક્ત જન પ્રતિપાલ, કંચન ચોકી ઉપરી બેઠે જેવન હિત, પાવું કરહી ધોઈ કર રૂમાલ સે લો એ મિત, પાવું કરહી ધોઈ કર રૂમાલ સે લો એ મિત। શ્રી હરિએ ચરણોમાં ચાખડીઓ પહેરી હતી, હાથમાં રૂમાલ લીધો, પછી ભક્તજન પ્રતિપાલ પ્રભુ ચટક ચટક એવો ચાખડીઓનો અવાજ કરતા ચાલ્યા, પછી પાણીથી હાથ પગ ધોયા અને રૂમાલથી એને કોરા કર્યા, પછી શ્રીહરિ સોનાના બાજોટ ઉપર જમવા બેઠા। સોનાના થાળમાં ભરેલો કંસાર લાવીને વર્ણીએ શ્રીહરિ આગળ ધર્યો, કંસારમાં ખૂબ જ ઘી પીરસ્યું અને દયાળુ શ્રીહરિ જમવા લાગ્યા। મહાન ચતુર જયાનંદ વર્ણીએ માનો પાકની જેવું શાક બનાવ્યું હતું, તે રીંગણાનું શાક અને પાપડ પણ જમવા લાગ્યા। મહારાજ માટે આ વર્ણીઓએ થાળ કર્યો છે, ખૂબ ભાવથી ને ખૂબ પ્રેમથી મહારાજ માટે અતિ શ્રદ્ધાપૂર્વક થાળ કર્યો છે। શાક માટે કેવા શબ્દો લખ્યા સ્વામીએ, કે જયાનંદ વર્ણીએ જે રીંગણાનું શાક બનાવેલું હતું એ એવું બનાવ્યું હતું કે માનો પાક હોય, કહેતા મિષ્ટાન હોય એવું તો શાક બનાવ્યું હતું। એવા એમાં મસાલા, એવું એમાં ઘી, એવા એની અંદર સ્વાદ એ જયાનંદ વર્ણીએ પોતાના ભાવથી મૂકેલો હતો કે આધારાનંદ સ્વામીએ શાકની ઉપમા મિષ્ટાનની સાથે આપી દીધી। કંસાર જમ્યા મહારાજ, કંસાર જેવ રહે હરિ જબહુ, ભાત દૂધ શક્કર લીએ તબહુ, સો જેવે કરી મન બાવા, સો જેવે કરી મન બાવા, જેવ રહે તબ કર ધોવાવા, જેવ રહે તબ કર ધોવાવા, મુખ ધોઈ કર લીન મુખ વાસા, પૂર કે નૃપતિ બેઠે પાસા, થાલ જે સો નૃપ કો દેને, થાલ જે સો નૃપ કો દેને, નૃપ કે કુંવર ઉઠાઈ લીને, નૃપ કે કુંવર ઉઠાઈ લીને। કંસાર જમ્યા પછી શ્રી હરિએ દૂધ ભાત અને સાકર લીધા, તે ઘણા જ ભાવથી જમ્યા। જમી રહ્યા પછી હાથ ધોયા, પછી મુખ ધોઈને મુખવાસ લીધો, ત્યારે દરબાર લાધાજી શ્રીહરિની પાસે આવીને બેઠા, પછી શ્રીહરિ જે થાળ જમ્યા હતા
એ થાળ દરબારને આપ્યો. રાજકુંવરે તે થાળ ઉપાડી લીધો. મહારાજે કંસાર આદિક બધાએ ભોજનો લાધાજીના પ્રેમને વશ થઈને જમ્યા. પછી મહારાજ અતિ વિવેકને જાણતા હોય ભગવાને થાળનો પ્રસાદ લાધાજીને આપ્યો. જેવું મહારાજે લાધાજીને કીધું કે આ થાળને લઈ લો, આ પ્રસાદ તમારી માટે છે, ત્યાં ઓલા છોકરા લાધાજીના હતા ને વાટ જોઈને જ બેઠા હતા, તરત એમને થાળને ઉપાડી લીધો. ભૂખ્યા થયા હતા. અમે સંતો રસોઈ કરવા ગયા હોય તો ઘણી વખત રસોડું અમે રોક્યું હોય અને અમારે અમારી ક્રિયાથી ઠાકોરિયું રસોડું કરીને રસોઈ બનાવવાની હોય તો ઘણી વખત ગૃહસ્થ આશ્રમની અંદર તમે જે રસોઈ બનાવતા હો, રેગ્યુલર તમે જે રસોડું વાપરતા હો, એ જ રસોડામાં અમારે રસોઈ કરતાં થોડી વાર લાગે. કારણ કે અમારે બધું ઠાકોરજી પરખ કરીને વાપરવાનું હોય, અમારા આશ્રમને અનુરૂપ ધર્મ નિયમ પડી રહે એ પ્રકારથી સાફ સફાઈ કરીને કરવાનું હોય એટલે વાર લાગે. એમાં પછી થાળ થોડા મોડા થાય, ઠાકોરજીનો થાળ થયા પછી સંતો ઠાકોરજી જમાડે અને સંતો જમાડી રહે ત્યાર પછી રસોડું તમારી પાસે આવે. એમાં જે નાના છોકરાઓ હોય એ ઘણી વખત સમયે બરાબર ભૂખ્યા થઈ ગયા હોય, એને લાગે કે આ સંતો રસોડું ખાલી વહેલું કરે તો અમને પ્રસાદ વહેલો મળે. એમાં લાધાજીના જે છોકરાઓ હતા એ જાણે ભૂખ્યા થઈ ગયા હોય બરાબર, અથવા ભગવાનના પ્રસાદનો એમને બરાબર લોભ લાગ્યો હોય. મહારાજ ખાલી એટલું જ બોલ્યા, લાધાજીને કીધું કે આ થાળ લઈ લો, ત્યાં તો છોકરાઓએ થાળ ઉપાડી લીધો. લગભગ 20 જણ જમે એટલો કંસાર થાળમાં ભર્યો હતો. એ થાળ કેવો છે, એ જમાનાના વ્યક્તિઓ 20 માણસો કંસાર એ જમાનાના જમે, અમેરિકાના નહીં. અમેરિકાના કંસાર જમે ને તો એને ખાલી 2-4 ચમચી, 6 ચમચી, 10 ચમચી તો બહુ થઈ ગઈ કંસારની, કારણ કે અંદર ઘી નાખવાનું હોય. 2 ચમચી કંસાર લે. અહીંયા આગળ લખ્યું કે 20 જણ જમે એટલો કંસાર એ થાળમાં હતો. અમેરિકાના જો એ જ થાળમાંથી જમવાના હોય તો 200 જણ જમી જાય, કારણ કે એ જમાનાનો ખોરાક જુદો હતો, આજનો ખોરાક હાવ જુદો થઈ ગયો. થાળ કેવડો મોટો ભરેલો હશે ભગવાનનો. રાજકુંવરો તે બધો જ કંસાર લઈ ગયા. છોકરા ભૂખ્યા થયા હતા, બધું લઈ ગયા. શાક, પાપડ અને દૂધ જે જમ્યા હતા તેની પણ વધેલી પ્રસાદી લઈ ગયા. શ્રીજી મહારાજ જે જે જમતા વધ્યું એ બધું ઉપાડી ગયા. સંતોએ કંસાર પોતાને હાથે બનાવ્યો હતો. રસોઈ બનાવવામાં નિર્ગુણાનંદ સ્વામી મુખ્ય હતા. બીજા વૈષ્ણવાનંદ સ્વામી, પરમહંસાનંદ સ્વામી, સિતારવાળા સુખાનંદ સ્વામી એ બધા રસોઈ બનાવવામાં ઘણા જ ઉત્સાહી હતા. સંતોનું મહાત્મ્ય સમજીને તેઓ રોજ રસોઈ બનાવતા હતા. રસોઈ બનાવવાની અંદર બહુ બીજાનું મહાત્મ્ય સમજાયેલું હોય તો રસોઈ બીજા માટે બને, શ્રદ્ધાપૂર્વક બને, વિવિધ પ્રકારનું બને, એ જ્યારે બીજાનો મહિમા સમજાયો હોય ત્યારે થાય. પોતા માટે તો બધા જ કરે છે, પણ બીજા માટે, બીજા સંતો ભક્તો જમશે, મને સેવા મળી અને બધાય સંતો ભક્તો જમશે, એના હૃદયનો રાજીપો મને મળશે તો મારા જીવનું સારું થશે, કોઈનો બધાનો રાજીપો જો મને મળશે તો મારી ઉપર મહારાજ રાજી થશે, આવો સ્વાર્થ જો જાણેલો હોય ને તો શ્રદ્ધા રહે. નહીં તો રસોઈ બનાવવાની શ્રદ્ધા એ બહુ અઘરી છે. ટેબલ ખુરશીએ બેસીને કરેલી સેવા એ બહુ સહેલી છે, કદાચ વહીવટી ક્ષેત્રની સેવા એને પણ સહેલી ગણી શકાય, કારણ કે એની અંદર માન સન્માનના યોગ્ય સહિત બધું થતું હોય. પણ એક રસોડાની સેવા છે, વાસણ ધોવાની સેવા છે, ટોયલેટ બાથરૂમ સાફ કરવાની સેવા છે, કચરા પોતાની સેવા છે, આ બધી સેવાઓ એવી છે કે જે સેવાઓની અંદર સન્માન પ્રાપ્ત સીધું થતું નથી. ઉપરથી એની અંદર ઓડિટરો જાજા રસોઈ બનાવી હોય, હવે 100 વ્યક્તિ માટે રસોઈ બનાવી છે, ખાટું ખારું મોડું તીખું થયું એટલે
એમાંથી ઘણા રિપોર્ટરો રિપોર્ટ આપે, રસોઈ થોડી ખારી થઈ ગઈ હતી, ખાટી થઈ ગઈ હતી, તીખી થઈ ગઈ હતી, ગળ્યું થઈ ગયું હતું, કાચું રહી ગયું હતું. એ રસોઈ બનાવવાવાળાને સાંભળવું પડે. સાફ સફાઈ કરવાવાળા હોય, એમાં ક્યાંક કોઈ ખૂણો ખાલી રહી ગયો હોય, તેને તરત એમાં સાંભળવું પડે. એ બધી જગ્યાઓ એવી છે, બીજે બધી સેવાઓમાં સાંભળવું પડે, પણ એ જગ્યાઓ એવી છે કે ત્યાં આગળ ઝાઝા ઓડિટરો મળે. સેવા કરવાવાળા ઓછા હોય, ઝાઝા ઓડિટરો હોય, પણ રસોડાની સેવા એ બહુ શ્રદ્ધાનું કામ છે. અહીં જે આ વૈષ્ણવાનંદ સ્વામી આદિક સંતો, નિર્ગુણાનંદ સ્વામી આદિક સંતો જે મહારાજનું અને સંતોનું મહાત્મ્ય બહુ સમજતા હતા, એવું વિચારતા હતા કે અમારા બહુ મોટા ભાગ્ય છે કે અમને આવા મહારાજ ને આવા સંતોને રોજ જમાડવાની અવસર પ્રાપ્ત થયો છે, એવો મહિમા વિચારીને સેવા કરતા હતા. એ સંતો અતિશય શ્રદ્ધાવાળા હતા. રસોઈ બનાવવાની અંદર શ્રદ્ધા જોઈએ. વેઠ ઉતારવાવાળો રસોઈ બનાવવામાં ના ચાલે. અતિશય શ્રદ્ધા, બહુ શ્રદ્ધા. ઘણા સંતો આપણે ત્યાં આપણા મંડળમાં જ છે જેને બહુ શ્રદ્ધા હોય. એની શ્રદ્ધા જોઈએ ને આપણે, ત્યાં આપણને વિચાર આવે કે આટલી બધી શ્રદ્ધા, બહુ શ્રદ્ધા. આજે હમણાં જ આપણે આ યાત્રા માનસરોવરની યાત્રા કરીને આવ્યા. એ યાત્રાની અંદર રસોઈ સહજ રીતે અહીં રસોડું હોય ને કરવાની હોય, અને યાત્રાની અંદર ગમે તે જગ્યાએ પોતા મારીને જે જગ્યા મળે ત્યાં આગળ રસોઈ કરવાની હોય, પાણી બીજેથી લાવવાનું હોય, વાસણ ઉટકવા માટે બીજે જવું પડે એમ હોય, ત્યારે શ્રદ્ધાની બહુ મોટી પરીક્ષા થઈ જાય. એમાં શ્રદ્ધાવાળા સંતો આપણે દર્શન કર્યા. મહંત સ્વામી, આપણા પૂજ્ય મહંત સ્વામી, ઋષિ સ્વામી, આપણા પૂજ્ય નીલકંઠ સ્વામી, આ બધા સંતો શ્રદ્ધાવાળા. એને સંતોને રસોઈ કરીને જમાડ્યા, સંતોને રસોઈ કરીને સાચવ્યા. શ્રદ્ધા છે એના વિના ક્યારેય પણ રસોડાની સેવા ના થાય. આજે અહીંયા આગળ આપણે આ વીકેન્ડની અંદર રસોડાની અંદર સેવાની જરૂર પડે. કેટલી વખત, દર શનિવાર તો ઠીક છે, તો રેગ્યુલર છે, એની અંદર કેટલી બધી શ્રદ્ધાની જરૂર પડે. એની અંદર 5-10 બહેનોનું જે ગ્રુપ હોય કે ભાઈ આ સેટરડે આનો વારો, આ સેટરડે આનો વારો, એની અંદર કદાચ કોઈને કંઈ કામકાજના કારણે 2-3-4ને આવવાનું ના થાય, કોઈક એવું વ્યવહારનું કાર્ય આવી જાય ન આવી શકે, અથવા તો સમયથી વહેલા ના આવી શકે એમ હોય, તો જે સવારથી આવીને સેવા કરતા હોય, 2 કે 4 બહેનો હોય અને એને 200-250-300 માણસના લાડુ વાળવાના હોય, એવી સેવા કરતા હોય, અરે શનિવાર સિવાય ક્યારેક અચાનક અહીંયા આગળ જ્યારે છોકરાઓ વેકેશનની અંદર રહેવા આવે ત્યારે એવા છોકરાઓ માટે બપોરના લંચ, સાંજનું ડિનર, આ બધું બનાવવાનું થતું હોય, ત્યારે રસોડાની સેવાની શ્રદ્ધા. અમને સંતોને એ કાર્ય કરવાનું હોય એટલે અમને ખબર હોય કે શ્રદ્ધાવાળા ઢગલાબંધ નથી હોતા. શ્રદ્ધાવાળા ગણતરીના હોય છે, જેને શ્રદ્ધા હોય એ બાબતની અંદર. કારણ કે દરેક વ્યક્તિ વિચારે કે આપણે શું, આપણે સત્સંગ કરવો છે, મંદિર જવું છે, પણ એ વળી પાછું વાસણ ધોવાના અને રસોડું કરવાનું એ બધું શા માટે? એના કરતાં આમ કરી દે તો, આમ કરી દેતા હોય તો, આમ કરી દેતા હોય તો આમ વિચાર આવે, પણ એમ વિચાર ના આવે કે મારા બહુ મોટા ભાગ્ય છે કે મને આ બહુ મોટી સેવા મળી, મને આવી સેવા મળી, આ સેવાનો ઉપયોગ ભગવાનના સંતો ભક્તો માટે થાય છે, આ થાળને મહારાજ જમશે, આ થાળને આટલા ભક્તો જમશે, એમાં કોઈ એકાંતિક ભગવાનના ભક્તો હશે, એમાં ભજન કરવાવાળા ભગવાનના ભક્તો હશે, એમાં કથાવર્તાના અંગવાળા ભગવાનના ભક્તો હશે, દરેકના હૃદયની અંદરથી હાશકારો નીકળશે, એનો જે રાજીપો મળશે એ મારું કેટલું મોટું કામ કરશે, આવો સ્વાર્થ જાણ્યો હોય ને તો એ રસોડાની સેવા કરવામાં આળસ ના આવે, દોડીને પહોંચી જવાય કે જ્યારે જ જરૂર હોય અને પોતાને સમય મળે એમ હોય તો પહોંચી જાય. મને ખબર છે કે કેટલાક ભગવાનના ભક્તો એવા છે કે જે એક જોબ કરીને
બે ત્રણ જોબ કરતા હોય, એક જોબ કરવા ગયા હોય સવારની, એ જોબ કરીને વચ્ચેનો કલાકનો ગેપ પડે ને એની અંદર આવીને મંદિરમાં સેવા કરતા હોય, પાછી બીજી જોબ હોય ત્યાં આગળ વચ્ચે ઇન્ટરવલ પડે ને ત્યારે જે સેવા મંદિરની અંદર રસોડાની હોય ને એ આવીને કરી જતા હોય, પાછું જોબ ઉપર જઈને પાછી એ બીજી જોબ પતે ને ત્યાં ગેપ પડે ને ત્યાં પાછું આવીને સેવા કરી જતા હોય, આવા ભગવાનના ભક્તો પણ છે. કરોડો વંદન છે કે જે ભગવાનના ભક્તોને રાત ને દિવસ આવી શ્રદ્ધા રહે છે. કેટલા ભગવાનના ભક્તો એવા છે, સ્ત્રી ભક્તો એવા છે કે જેને એવું થાય છે કે મંદિરની અંદરથી કોઈ જગ્યાએ કંઈક બનાવીને આપવાનું હોય અને મંદિરની અંદર કોઈ આવક થતી હોય તો અમારે અડધી રાત્રે જરૂર પડે ને, તો અમારે અડધી રાત્રે આવીને સેવા કરવી. ગમે એટલો શરીરની અંદર થાક હોય પણ જો ઠાકોરજી માટે ઉપયોગમાં અવાતું હોય ને ઠાકોરજી માટેનું કામ હોય તો તરત એ સેવાની અંદર પહોંચવાનો ઉત્સાહ ધરાવતા હોય. કેટલાક એવા છે કે જેને એમ થાય છે કે જો મંદિરની અંદરથી કાલે કેટરિંગ ચાલુ કરવામાં આવે ને તો અમારે સેવાની અંદર પહોંચી જવું છે. પણ એવા હોય કેટલા, હોય કેટલા શ્રદ્ધાવાળા ગણતરી ના હોય. શ્રીજી મહારાજ વખતે ઢગલો નહોતા તો આજે ઢગલો ક્યાંથી હોય? કારણ કે દરેકના પાછલા જન્મોના સુકૃતો જુદા જુદા હોય છે અને જે પ્રકારના એના પાછલા જન્મોના સુકૃતો છે એ જ પ્રકારની એની શ્રદ્ધાઓ હોય છે. અથવા તો ભલે કદાચ પાછલા જન્મના સુકૃત એવા ન હોય પણ આ જન્મે જેની શ્રદ્ધા અતિ વિશેષ છે એવાના દર્શન કરે, એવાનો ગુણ લે, એવાનો સંગ કરે તો શ્રદ્ધા પોતામાં આવે. પણ જીવ પ્રાણી માત્ર એવું વિચારે છે કે એને એ તો એ કરી દેશે, એ તો એ જ કરતા હોય છે ને દર વખતે, અને એમને એ એમનાથી જ થશે, એ જ કરે છે, એ જ કરે છે ભાઈ. પણ ક્યારેક એ બીમાર સાજા થતા હશે, એ જ કરે છે. પણ ક્યારેક એને પણ કોઈ ઘરનું કામ આવતું હશે, એ જ કરે છે. પણ એને કાંઈ વ્યવહારનું કામ ક્યારેક આવતું હશે, થોડું પૂછતો ખરો ક્યારેક, ક્યારેક પૂછો તો ખરા કે કંઈક જરૂર પડે તો અમે 365 દિવસની અંદર ક્યારેય પણ આ હાથથી એકેય સેવા કરતા નથી, ખાલી ખુરશી શોભાવીએ છીએ, શરીરથી થઈ શકે એવું છે છતાં પણ શ્રદ્ધાના અભાવે. તો કોઈક સમયે બહુ મોટો ઉત્સવ હોય ને તો અમને કહેજો, આવું તો કહીએ આપણે. પણ આપણે એટલા બધા સુજ્ઞ ને એટલા બુદ્ધિવાળા ને એટલા હોશિયાર ને એટલા ચાતુરીવાળા હોઈએ છીએ ઘણી વખત કે આપણે એમ કહી દઈએ કે એ તો એ કરતા જ હોય છે એટલે એ તો એ જ કરશે, બસ આપણું કામ પૂરું થઈ ગયું. આટલું કહીને આપણે કશું શીખવાનું નથી એની પાસેથી. જે શ્રદ્ધાવાળા ભગવાનના એવા સંતો ભક્તો છે એની પાસેથી આપણે આપણા જીવનમાં કશું શીખવાનું નથી. આપણે હાવ મૂડી વિના જ મરી જવું છે. આપણે એવા શ્રદ્ધાવાળા ભગવાનના ભક્તોનો સંગ કરીને, એનો ગુણ ગ્રહણ કરીને, એના વિચારો કરીને આપણી જાતને આપણે સુધારવી નથી? આવે આપણી જાતને આપણે હવે ભગવાનને, ભગવાનના સંતો ભક્તોની સેવામાં નથી મૂકવી? જે કરી રહ્યા છે એના માટે નહીં પણ જેનાથી નથી થતું, જેની પાસે આવા વિચારો છે એવા બધાએ આ વિચારવાની જરૂર છે. શારીરિક જેની અવસ્થા નથી, શારીરિક જેની પાસે ભગવાને શક્તિ નથી આપી એના માટેની આ વાત જ નથી, જેની પાસે સમય જ નથી એની માટેની આ વાત નથી, જેની પાસે કોઈ પ્રકારે કોઈ રીતનું આયોજન થઈ શકે એમ જ નથી, એટલું એનું ઘરનું ને એટલું એને વ્યવહારનું કાર્ય વિટંબનામાં છે તો વાંધો નથી. પરંતુ જેને ખાલી શાંતિથી બેસવાનું છે અથવા જેને જો ધારે તો સમય કાઢીને ભગવાનની સેવામાં લાગી શકે એમ છે, તેવા ભગવાનના ભક્તો એને કરબદ્ધ પ્રાર્થના કરું છું. જીવનમાં તમે માળા નહીં કરી શકો જાજી, જીવનમાં તમે ધ્યાન જાજુ નહીં કરી શકો, ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી એ બધાનું કામ નથી, માળાને ભજન કરવું એ બધાનું કામ નથી. પણ એક વાત જીવનમાં આપણે કરી શકીએ એવી છે, જેમાં કદાચ ભજન ઓછું હશે, તપ ઓછું હશે, ધ્યાન ઓછું હશે તો પણ પાર પડી જવાશે, અને એવું કાર્ય છે સેવા. જ્યારે મંદિરની સેવા હોય, ઠાકોરજીની સેવા હોય, સંતો ભક્તોની સેવા હોય ત્યારે બસ દિન થઈને કોઈ પણ રીતે સમયનું એડજસ્ટમેન્ટ કરીને
ત્યાં આગળ પહોંચીએ આપણે. જે હરિભક્તો અને જે સ્ત્રી ભક્તો વર્ષોથી કરતા જ આવ્યા છે એના એકલા માથે આપણે ના નાખીએ કે એ લોકો કરે છે, એ લોકોથી થાય, એ લોકો કરતા આવ્યા છે, આપણે તો એવું ના કરીએ. એ આપણું કાયરપણું છે, એ આપણું ગાફલપણું છે, એ આપણું આળસપણું છે, એ આપણી ગાફલાઈ છે. શ્રીજી મહારાજને નથી ગમતી. વર્ષોથી જે કરતા આવ્યા છે એને હવે થોડી રાહત આપણે આપીએ, એને કહીએ કે તમારે જ્યાં સેવાની જરૂર હોય, અત્યાર સુધી અમે બહુ નથી કરી સેવા, પણ હવે અમારે કરવી છે, અમને શીખવાડજો. એવા જે આગળથી કરવાવાળા છે એ જે દિવસે નહીં હોય તે દિવસે પાછળવાળાને કરવી પડશે, તો એ કરવા માટે એની જોડે રહીને શીખવું પડશે, એના જેવી શ્રદ્ધા કેળવવી પડશે. શ્રીજી મહારાજને સંતો ભક્તોને એ રાજી કરે છે, એમ આપણે રાજી કરવા છે. માટે ભગવાનના ભક્તો, આપણા પરિવારોની અંદર તો રાત ને દિવસ સેવા કરવાવાળા જ ભગવાનના ભક્તો છે, રાત ને દિવસ ઘસારો વેઠવાવાળા જ ભગવાનના ભક્તો છે, છતાં પણ આળસ અને પ્રમાદ બે ભગવાનના ભક્તોને બહુ નડે છે એમ સારંગપુરનું 14મું વચનામૃત કહે છે. શ્રીજી મહારાજના શબ્દો છે કે ભગવાનના ભક્તોને આળસ અને પ્રમાદરૂપી માયા નડે છે. એ માયા એ આપણને બંધન ના થઈ જાય એના માટે આ વાતના મિશે કરીને વાત કરી છે કે સેવા, એની અંદર સતત પહોંચીએ, સેવાની અંદર પહેલાં રહીએ, અગ્રેસર રહીએ. સંતો અતિશય શ્રદ્ધાવાળા હતા એ સંતો, અને રસોઈ બનાવવામાં શ્રદ્ધાવંત એતે અતિ રહાઉ, રસોઈ કરન મેન આલસતાઉ, કંસાર સંત નૃપ કુપિરસાય, કંસાર સંત નૃપ કુપિરસાય, પદાતિ જન સબકુ બેઠાય, પદાતિ જન સબકુ બેઠાય. સંતો અતિશય શ્રદ્ધાવાળા હતા, રસોઈ બનાવવામાં એમને બિલકુલ આળસ થતી નહીં. સંતોને ને દરબારોને કંસાર પીરસાવ્યો ત્યારે પાર્ષદોને અને બીજા બધાને પણ જમવા બેસાડી દીધા. ખબર નહીં આ રસોઈ બનાવીને એમાં દરેકની શ્રદ્ધાની પરીક્ષા થઈ જાય. બહુ શ્રદ્ધાવાળાનું કામ છે, બહુ શ્રદ્ધા જબરજસ્ત જોઈએ તો બને. કારણ કે બનાવવાવાળો હંમેશા બનાવીને થાકી ગયો હોય. 200 માણસની રસોઈ બનાવે ને એને જમવાની પછી ઈચ્છા બહુ ના થાય. એ રસોઈ બનાવીને જ એની સુગંધથી તૃપ્ત થઈ ગયો હોય કે હવે એને જમવાની ઈચ્છા જ ના થાય, થાકી ગયા હોય. અમે ખાલી વર્ષની અંદર એક બે વખત સંતો ખાલી નીચે ખીચડી શાક બનાવવા આવીએ તોય ખબર પડે છે. કમે એટલું બનાવ્યું હોય ને, સવારથી જમ્યા ના હોઈએ પણ એ બનાવ્યા પછી બિલકુલ જમવાની ઈચ્છા ના થાય. એક જ વખત વર્ષમાં 2 કે 4 વખત કદાચ એવી સેવા, ઠાકોરજીને રાજી કરવા, ભક્તોને રાજી કરવા અમારે આવતી હશે તો પણ અમને ખબર પડી જાય છે કે ઓહો આજ સેવા કરી. આજે 300 વ્યક્તિઓ માટે શાકોત્સવનું શાક બનાવ્યું એમ અમને ખબર પડી જાય છે. એ જ્યારે બનાવવા માટે આવવાનું થાય છે ત્યારે મને આજ વિચાર આવે છે કે જે દર વીકે આટલા ભક્તોનો થાળ બનાવતા હશે એને કેટલી શ્રદ્ધા હશે. વર્ષમાં 3 વખત આપણે બનાવવાનું થાય છે તો પણ આપણને આમ એમ થાય છે કે આજે તો ઓહો બહુ કરી નાખ્યું, બહુ કરી નાખ્યું. એક જ વસ્તુ બનાવી હોય એમાં 10 તો હેલ્પર હોય યારે. તમારે તો એક તપેલું આમથી આમ મૂકવાનું ના હોય, ના ધોવાનું હોય, બધું તૈયાર કરી દીધું હોય. તમારી સેવામાં 25 જણા તો સેવામાં હોય અને તોય આપણને એમ થાય છે કે આજે કંઈક કરી દીધું, બહુ કરી દીધું. તો જેને દર વીકે કરવાનું હોય, એકલા હોય, એના કોઈ 25 સેવકો નથી, એની શ્રદ્ધાએ જ એની સેવા હોય, એવા સ્ત્રી ભક્તોને, એવા પુરુષ ભક્તો જે હશે એના ચરણમાં કરોડો વંદન. જ્યારે આ અનુભવ કરીએ ને ત્યારે વિચાર આવે કરોડો વંદન. કારણ કે એને નથી કોઈ પગાર આપતું, એના નથી કોઈ નામ જાહેરાત કરતું, એને નથી કોઈ વર્ષમાં હાર પહેરાવતું, એને નથી કોઈ સ્ટેજ ઉપર બોલાવતું. ઉપરથી
એનાથી કદાચ ક્યારેક ઓછું બની ગયું હોય, ક્યારેક વધારે બની ગયું હોય, ક્યારેક ખાટું બની ગયું હોય, તેની ટીકા ટિપ્પણીઓ કરવાવાળા ઓડિટરો 10 હશે. એને પણ એ સહન કરતા હશે, એને પણ પી જતા હશે. એનું મહાત્મ્ય કેટલું હોય, એની કિંમત કેટલી હોય. આ ઇમારતો કરતાં પણ એવી શ્રદ્ધાવાળા કોઈ પણ છે, રસોડાની સેવા હોય તોય ભલે, સ્ટેજની સેવા હોય તોય ભલે, ઇતર બીજી નાની મોટી જે કોઈ સેવા છે, પણ જે સેવાની અંદર સહન કરીને જે સેવા કરવી પડે છે, એ સેવાની અંદર તો એની એવા જે સેવાભાવી ભક્તો હોય એની કિંમત કેટલી છે, શ્રીજી મહારાજની નજરમાં કેટલી છે. શ્રીજી મહારાજ બહુ રાજી થતા. શ્રીજી મહારાજ વરતાલની અંદર મંદિરનું કામ ચાલુ હતું. મહારાજ ખુરશી નાખીને ત્યાં બેઠા હતા બાજુની અંદર. એમાં કડિયા અને ચૂનાનું તગારું જોયું હતું, એટલે નજીકની અંદર કોઈ આપનારું નહોતું. પેલા કડીઓ આમ બિચારે કોઈ છે, તગારું જોઈએ છે એમ. ત્યાં મહારાજ ઉઠ્યા, ચક્કીમાંથી ચૂનાનું તગારું પાવડા વડે ભર્યું અને ઉચકીને આપવા જતા હતા, ત્યાં જ નિત્યાનંદ સ્વામી આવી ગયા. એમને મહારાજના હાથમાંથી તગારું લઈ લીધું. મહારાજ કહે, અમને ભક્તિ કરવી ગમે છે, આ દેહથી સેવા થાય ત્યારે દેહ સાર્થક થયો કહેવાય. આ દેહે કરીને આ જીવથી બીજું કશું જ થઈ શકે એમ નથી, મેં આગળ કીધું એમ, પણ સેવા આ એવી વાત છે કે આ બધાથી થઈ શકે. દેહથી સેવા જો કરી લીધી ને, આ દેહને ઇન્દ્રિયો અંતઃકરણ વશ કરીને એકદમ આમ કાચબા વૃત્તિથી વર્તાવો બહુ અઘરો છે, સાધન દશાવાળા માટે બહુ અઘરું છે. એ કચ્છપ વૃત્તિ નહીં કરી શકે. એ કરશે તો પણ સત્વગુણમાં હશે, કરી શકશે, રજ અને તમની અંદર ક્યાંનો ક્યાં વંટોળની જેમ ફેંકાઈ જશે. હવારની અંદર કચ્છપ વૃત્તિવાળો હશે અને હાંજ પડે બીજી વૃત્તિ થઈ જશે. પરંતુ શરીરથી સૌથી બેસ્ટમાં બેસ્ટ શ્રીજી મહારાજનું આપેલું સાધન આ શરીરથી છે ને, મંદિરની, ઠાકોરજીની, સંતોની, ભક્તોની સેવા જે કરવાની છે ને, એ ઇન્દ્રિયો અંતઃકરણ ગમે એટલા ફાટેલા હશે ને તોય સેવા તો થશે. ગમે એવી જગ્યાએ મન આગું પાછું થઈ ગયેલું હશે ને, પણ સેવા તો થશે. અને સેવાનું પરિણામ શું આવશે? સેવા કરતા 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 શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજના ઓલિયા પુરુષો, શ્રીજી મહારાજના સંતો ભક્તો, એના હૃદયની અંદરથી રોજ એ ખાસકારો નીકળશે. ભલે સ્વભાવવાળો છે, ભલે દોષવાળો છે, પણ સેવા બહુ કરે છે, બહુ સેવા કરે છે. કેટલી શ્રદ્ધા છે, બહુ સેવા કરે છે. આવું એના હૃદયમાંથી ઉદ્ગારો નીકળતા 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 એક દિવસ એવો આવશે, એ રોજનું થોડું થોડું બ્રશ જે ફરશે ને, એના આત્માને ચોખ્ખો કરી દેશે. ગઢડા મધ્ય પ્રકરણનું 25મું વચનામૃત. મહારાજ કહે છે કે જેને ઉકા ખાચર જેવી સંતની સેવા કર્યાનું વ્યસન પડે, એના સ્વભાવ માત્ર ટળી જાય. સ્વભાવ માત્રનો જેને નાશ કરવો હોય એનો ઉપાય એક જ છે, ઉકા ખાચરની જેમ સેવા કરે. વ્યક્તિએ પોતે પોતાની કેપેસિટી વિચારી લેવી કે હું શું 10 મિનિટ પણ ભગવાનમાં વૃત્તિ રાખીને, 5 મિનિટ અખંડ વૃત્તિ રાખીને બેસી શકું એવી મારી સ્થિતિ છે. વ્યક્તિએ વિચારવું જોઈએ કે હું એકાંતની અંદર 25 માળા શાંતિથી એક ચિત્તે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખીને ફેરવી શકું એવી મારી સ્થિતિ છે. માળા કરી શકું એવી સ્થિતિ છે, પણ 25 એકાગ્ર ચિત્તે ભગવાનની મૂર્તિમાં રાખીને કરી શકું એવી છે? નથી. એક પલાઠીએ એક આસન સ્થિર થઈને ભગવાનમાં ચોંટી શકું એવું છે? એવું નથી. ભગવાનના સ્વપ્ન ભગવાનમાં રહી શકું એવું છે? ત્રણ અવસ્થામાં નથી. તો મારી પાસે આ કશું નથી, તો એક તો છે આ શરીર તો છે ને. આ શરીરનો ઉપયોગ એક મજૂર પેટ માટે આખી જિંદગી આ શરીરને ઘસી નાખે છે. એક વ્યક્તિ આ પેટ માટે આખી જિંદગી આ શરીરને ઘસી નાખે છે, દેહ ને દેહના સંબંધી માટે. મારે તો પુરુષોત્તમ નારાયણ માટે અને પુરુષોત્તમ નારાયણના સંતો ભક્તો માટે ઘસવાનું છે, ઘસી નાખવું આ શરીરને. અને ઉત્કૃષ્ટ ગુણો જે મુમુક્ષુમાં આવે છે, એ ચાહે ત્યાગીમાં હોય, ચાહે ગૃહસ્થમાં હોય,
જેને સેવાનું અંગ જબરું છે એમાં ઉત્કૃષ્ટ ગુણો આવે છે. જે કોઈની અંદર ઊંચા ગુણોના દર્શન થાય છે એ બધાયના પાયાની અંદર જો ગોતવામાં આવશે તેને સેવાનું અંગ બહુ જબરું હશે. જેટલી સેવા કરવામાં શ્રદ્ધા એટલા ઉત્કૃષ્ટ ગુણો આપોઆપ મુમુક્ષુમાં આવશે. જેટલી સેવા કરવામાં કસર એટલું મુમુક્ષુની અંદર સદગુણોનો આવિર્ભાવ ઓછો થશે. આપણે આપણા ભક્તપણાને વધારે ને વધારે આગળ લઈ જવું હોય ને તો સેવાનું અંગ પાડવાનું. સેવાનું અંગ તો જોઈએ જ. ભજનનું અંગ હોય તો પણ સેવાનું અંગ જોઈએ. તપનું અંગ હોય તો એ સેવાનું અંગ જોઈએ. ધ્યાનનું અંગ હોય તો એ સેવાનું અંગ જોઈએ. એ તો જોઈએ જ. પછી કોઈ કે મને સેવા ફાવે જ નહીં, એ તો એનું આળસપણું છે. એ કે મને સેવાનું અંગ નથી, એ તો આળસપણું છે. ડીશ લેવાનું અંગ છે. ડીશ આપણી હોય એ ડીશ જમવાની ડીશ લેવાનું અંગ આપણું ખરું. હા, એ ખરું. પથારીનું અંગ ખરું. હા, પથારીમાં સુવાનું અંગ એ ખરું. બરાબર. ધ્યાન કરો છો, ભજન કરો છો, તપ કરો છો, સારી વાત છે. પણ આ બીજા અંગ તો છે જ ને? તો કે હા, એ છે. ખાવાની ડીશ જોઈએ, સારામાં સારું જોઈએ, સારામાં સારું જોઈએ, પછી જ ભજન થાય. તો થોડી સેવાય કરો. ક્યારેક ડીશે ધો, ક્યારેક પીરસવા ઉભારો, ક્યારેક કંઈક બનાવવાનું હોય તો એની અંદર મદદરૂપ થાવ. ભલે નથી આવડતું, જે આવડે છે એને મરચા સુધારીને આપી દો, એને પોતું માર દો, એને વાસણ ધોઈ દો. આટલું કરો તોય ગણું છે. પુરુષ ભક્ત હોય તોય સેવા કરી શકે. આવો શનિવારે અહીં આગળ જતો રહે, વીકેન્ડ જતું રહે, પછી રવિવારે વેક્યુમ કરવા આવો, ટોયલેટ બાથરૂમ સાફ કરવા માટે આવો મંદિરમાં. શા માટે એવું કે એક જ પરિવાર કરતો આવ્યો છે ટોયલેટ બાથરૂમ સાફ, તો એ જ કર્યા કરે? કેમ બીજા કોઈને એવો વિચાર ના આવે કે 365 દિવસમાં 52 વીકેન્ડ આવે, એમાં એક પરિવારના એક પતિ પત્ની ટોયલેટ બાથરૂમ એવરી વીકેન્ડમાં સાફ કરે, તો બીજા કોઈ પરિવારને એવો વિચાર કેમ ન આવે કે આ ટોયલેટ બાથરૂમ દર શનિવારે આપણે આટલું પબ્લિક આવીને જાય છે, અને સન્ડે પછીના બીજા સેટરડે આવીએ ત્યારે બધું વ્યવસ્થિત હોય છે, તો મંદિરમાં કોઈ પગારદાર તો રાખવામાં નથી આવતો. મંદિરમાં કોઈ પગારદાર નથી રાખવામાં આવતો, તો કોઈક વ્યક્તિ તો આને સાફ કરે છે. તો 25 ફેમિલીને એવી ખબર પડી કે આ એક ફેમિલીની અંદર આ એક પતિ પત્ની એવરી સન્ડે આવીને ટોયલેટ બાથરૂમ સાફ કરે છે, મંદિરમાં વેક્યુમ કરે છે, તો બીજા 25 ફેમિલીની અંદર એની પાસે બીજી કોઈ સેવાઓ ન હોય તો એને એવો વિચાર કેમ ના આવે કે 52 વીકેન્ડની અંદર આ બે જ વ્યક્તિ, પતિ ને પત્ની બે જ જણા આટલું સાફસફાઈ કરે છે, તો 52માંથી કમસે કમ આપણે 10 વીકેન્ડ તો લઈએ, 10 વીકેન્ડ તો લઈએ. આવો વિચાર ના આવે એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ એ છે કે આપણો દ્રષ્ટિકોણ ત્યાં સુધી નથી પહોંચ્યો. આપણો દ્રષ્ટિકોણ જ્યારે ત્યાં સુધી પહોંચશે તે દિવસે શ્રીજી મહારાજને રાજી કરવા માટે પ્રયત્ન નહીં કરવો પડે. આજે તો આ પ્રસંગ છે એટલે આ બધા મુદ્દાઓને હું યાદ કરીને કહું છું. સંતોને બધો ખ્યાલ આવતો હોય પણ કેટલીક વસ્તુ આપણને સ્પષ્ટ કહે અને કેટલીક વસ્તુ ન કહે. સંતોને ખ્યાલ ન આવે એમ નહીં કે આમાંથી કેટલા ફ્રી છે, આમાંથી કેટલા વ્યક્તિઓ ફ્રી થઈને હજુ પણ સેવા કરી શકે એમ છે, આ આ સેવાની અંદર આ જો ધારે તો કરી શકે એમ છે, એમ સંતોને ખ્યાલ જ હોય. છતાં પણ પ્રસંગોપાત કથા વાર્તા દરમિયાન જ્યારે જરૂર લાગે અને શ્રીજી મહારાજની ઈચ્છા હોય ને એવો પ્રસંગ આવે ત્યારે કહી દે આપણને. એમાંથી આપણો આત્મા જો જાગી જાય અને આપણને ખબર પડે કે આ મને જ કહે છે, મને જ કહે છે, તો તરત આપણે જાગીને એ રસ્તે ચાલવા માંડીએ. અને ચાલીશું તો ફળ આપણને થશે. નહીં ચાલીએ તો સંતોએ આ વખતે કીધું કદાચ આ જન્મે નહીં ચાલીએ ને તો કોઈ બીજા જન્મની અંદર ફરી ભગવાન સંતનો યોગ આપશે, ફરી કહેશે. કારણ કે ધ્યાન ભજન બધાયના માટે પાયામાં સેવાની જરૂર છે, સેવાની જરૂર છે. અને હંમેશા આ વિચારને કાઢી નાખીએ કે આ સેવા તો એ જ કરે છે. હા, કોઈની સેવામાં આપણે સીધું નહીં ટપકી જવું, પૂછવું પહેલાં કે હું સેવાની જરૂર છે તો હું આવું સેવા કરવા માટે,
અને મને શીખવાડજો. પાછું એમ કેવું કે તમે જે રીતથી કરતા હોય એ રીત શીખવાડજો, કારણ કે કોઈની સેવાને આપણે સીધા કરવા લાગીએ તો એ ખોટું કહેવાય, અને કોઈ સેવા કરે છે એને ક્યારેય પૂછીએ જ નહીં કે તમારે જરૂર છે કે નહીં, તો એ ખોટું કહેવાય. માટે જેને જેને હજુ સેવા કરવાના અંગમાં આળસ હોય, હજુ આળસુ આપણે હોઈએ, પ્રમાદી હોઈએ, આપણે ઘેર બેઠા સોફામાં ટીવી જ જોતા હોઈએ પણ બે કલાક એમ થાય નહીં કે મંદિરે જઈને સેવા કરીએ, ઠાકોરજીની સેવા કરીએ કે કોઈ ભગવાનના ભક્તની સેવા કરીએ, આવું ના થતું હોય તો પોતાના આત્માને જગાડી અને સેવાની અંદર પહોંચવાનો આગ્રહ રાખો. ઘણા બધા સેવાભાવી છે એને કરોડો વંદન, પણ આ તો કોઈકને મારી જેમ આળસનું અંગ હોય ને, પ્રમાદનું અંગ હોય, એનો આત્મા જાગે અને આ જન્મે પૂરું થાય એના માટે આ વાત કરી છે. પ્રસંગને લઈને શ્રદ્ધાવાળા હતા આ સંતો. શ્રીજી મહારાજને એવા શ્રદ્ધાવાળા ભગવાનના ભક્તો બહુ ગમતા. મહારાજ ગઢડાની અંદર હતા, ગોપીનાથજી મંદિરનું કામ ચાલતું હતું. રતનજીને ખબર જોવા મોકલ્યા મહારાજે કે કેટલા જણ કામ કરે છે, મંદિરનું કામ છે એમાં કેટલા કામ કરે છે, જાઓ તો જોઈ આવો. તો તેને જોઈને કહ્યું કે દી ઉગવા સમયે બહુ માણસ હતું. રતનજી મહારાજ રતનજી પાર્ષદ ગયા, એમણે જોયું. મહારાજને કહ્યું, મહારાજ જ્યારે દિવસ ઉગ્યો હતો ને ત્યારે તો બહુ માણસો હતા, પણ અત્યારે તો સિદ્ધાનંદ સ્વામીને મિયાજી આદિ ત્રણ ચાર જણા છે. મિયાજી ને સિદ્ધાનંદ જેવા બે ત્રણ જણ હતા. શ્રીજી મહારાજ વખતની વાત છે આ તો. મહારાજ હાથમાં રૂમાલ લઈને ઉગાડે શરીરે જોવા પધાર્યા. મહારાજે સિદ્ધાનંદ સ્વામીના હાથમાંથી પાવડો લઈ લીધો, પોતે આરો કરવા લાગ્યા. એ જાણીને બીજા માનસ સાધુ પાર્ષદો આવીને મહારાજના હાથમાંથી પાવડો લઈ લીધો. બીજાને ખબર પડી, બધા દોડી દોડીને આવી ગયા કે મહારાજે પાવડો લીધો છે. એ મહારાજના હાથમાંથી પાવડો લઈ લીધો. મહારાજ હાલ જ્યાં મંદિર છે ત્યાં પથ્થરની શિલા ઉપર બેઠા અને સિદ્ધાનંદ સ્વામી બાજુમાં હાથ જોડીને ઊભા હતા. તેમને સંકલ્પ થયો કે હું નાયો નથી અને નાયા વગર ખવાય કેવી રીતે, કોણ સાથે આવશે, ભૂખ તો લાગી છે, તરસ પણ લાગી છે. મહારાજ અંતર્યામી રૂપે જાણીને બોલ્યા, સ્વામી અમે પણ વન વિચરણમાં ક્યારેય નાયા વિના જમતા. ત્યારે સિદ્ધાનંદ સ્વામી મહારાજની મરજી જાણીને ભંડારી પાસે ગયા. ત્યાં કંઈ ન હતું, કુલેરનો લાડવો કરીને જમ્યા, પછી પાછા પાવડો લઈને સેવા કરવા લાગ્યા. એ જોઈને મહારાજ અતિશય રાજી થયા. પછી મહારાજ અક્ષરોડે પધાર્યા, ઢોલિયા ઉપર પોઢ્યા, બપોર પછી ફરી પાછા મંદિરના કારખાને જોવા પધાર્યા. ધોળના ઢગલા ઉપર ધાબળી પાથરીને બેઠા હરિભક્તોએ મહારાજને ફૂલના હાર પહેરાવ્યા. મહારાજે તે હાર સૌ કારખાનાવાળાને બોલાવીને આપ્યા. સિદ્ધાનંદ સ્વામી આવ્યા ત્યારે હાર ખૂટી ગયા. તે હેતથી કહે, મને તો હાર આપતા નથી. ત્યારે મહારાજે ગુલાબના ફૂલની પાંખડી ખોળામાંથી લઈને આપીને કહ્યું, આના તો ઘણા હાર થશે. ત્યારે સ્વામી કે, મને તો આ બધી પોતાની મૂર્તિ આપી, એમ રાજી થયા. પણ મહારાજ જે સેવા કરતા ને, સિદ્ધાનંદ સ્વામી અખંડ મૂર્તિમાં રહેવાવાળા, પણ તોય સેવાનું અંગ હતું એ જોઈને શ્રીજી મહારાજ બહુ રાજી થયા. શ્રીજી મહારાજને સેવાવાળા બહુ ગમતા. શ્રીજી મહારાજ એકવાર ગઢડામાં બેઠા હતા. પવિત્રાનંદ સ્વામી કે, મંદિર ચનાય છે, તમે ગેલે પધારો તો હરિજન સર્વે પથરા લાવવા માંડે. મહારાજ ગેલે ગયા. એક મોટો પથ્થર ભાંગતો નહોતો. તે કુંડલી ગામનો ભોજો લુવાર ભક્ત હતો. એને સંકલ્પ થયો કે જો મને ગન આપે ને તો પથ્થર ભાંગી નાખું. મહારાજે સાધુઓ પાસેથી ગન એને અપાવ્યો. લુવારે એક ગન માર્યો, પથ્થરના ચાર ટુકડા કર્યા. મહારાજ બહુ રાજી થયા. લુહારને બાથમાં ગાલીને મળ્યા. એવી રીતે મારા સૂર્ય આથમ્યા સુધી ત્યાં રહ્યા. પછી કામ બંધ રખાવીને સારી છીપર માથે ઉપાડીને મહારાજ ચાલ્યા. આ જોઈને દરેકે માથે પથ્થરો લીધો. એ ટાણે મંદિરથી ગેલા સુધી પથ્થરે સહિત માણસોની એક દારી લઈને થઈ રહી. એ રીતે મહારાજ પધારીને ઓરડીમાં બિરાજ્યા. માટે જ્યારે જ્યારે સેવાનો અવસર આવે ત્યારે શ્રીજી મહારાજે સ્વયં જો પાવડો લઈ લેતા હોય, શ્રીજી મહારાજ જો સ્વયં માથે પથ્થરને ઈંટો લઈ લેતા હોય તો આપણે તો લેવું જ જોઈએ. જ્યારે જ્યારે અને સેવા કેટલી વાર આવે, અહીં અમેરિકાની અંદર સેવા કેટલી વાર આવે, અહીં કાંઈ છે કે વડોદરા ગુરુકુલમાં સ્લેબ ભર્યો એમ સ્લેબ ભરવા સિમેન્ટ ભરવા આવો એમ છે? અહીં ઉત્સવ સમયા હોય
ત્યારે ગાડીઓની સેવાની જરૂર પડે, રાઈડની સેવાની જરૂર પડે, કોઈ વખત કોઈ 12-5 હરિભગત આવે અને ઘરમાં રાખવાની સેવાની જરૂર પડે. અહીંયા આગળ રસોડું બનાવવાનું હોય તો રસોઈમાં પહોંચવાની જરૂર પડે, અથવા તો રસોઈ બનાવવા કોઈક બહેનોને મૂકી જવાની સેવાની જરૂર પડે. કંઈ એવી મોટી સેવાઓ જે શ્રીજી મહારાજ વખતે હતી કે આપણા દેશમાં જે હોય એવી અહીં કોઈ બીજી સેવાઓની જરૂર ના પડે, આવી સેવાઓની જરૂર પડે. કમસે કમ આપણને ત્યારે દોડી દોડીને સેવા કરવાની ઈચ્છા થાય. કરીએ જ છે આપણે, કદાચ આ સાંભળવાવાળા બધાય કરતા હશે, પરંતુ કોઈ જગ્યાએ કસર કોઈકની રહી જતી હોય, ક્યાંક રહી જતી હોય, એની ટળી જાય અને છેલ્લો જન્મ થઈ જાય, એના માટે વારે વારે વાતને દોહરાવું છું કે સેવાની અંદર પહોંચવું. જેમ આપણો આમના ચોથો પાટોત્સવ આવે છે ત્યારે સેવાની જરૂર પડે, કદાચ આ વખતે નાના પાયે પાટોત્સવ હોય, ઓછી સેવાની જરૂર પડે, પણ એમાં અન્નકૂટ બનાવવાનો હોય ઠાકોરજી માટે, ભગવાન માટે જે વસ્તુ બનાવવાની છે, પાટોત્સવ નાના પાયે હોય, અન્નકૂટ થોડો નાના પાયે હોય, ભગવાન માટે જે જમવાની વસ્તુઓ બનાવવાની છે એ થોડી નાના પાયે હોય, એ તો જેમ થતું હોય એમ જ થાય. મહારાજનો અભિષેક થોડો નાના પાયો હોય, અભિષેક તો જેમ થતો હોય એમ જ થાય, એનો જે વિધિ થતો હોય એમ જ થાય. નાના પાયો હોય તો મોટો હોલ ના હોય, મંદિરમાં પ્રોગ્રામ હોય, પણ નાના પાયે હોય એનો અર્થ કાંઈ અભિષેક બંધ હોય, નાના પાયે હોય એટલે શું અન્નકૂટ બંધ હોય, એ તો હોય જ. એવી સેવાઓ હોય એની અંદર આપણે એક આઈટમ બનાવી શકતા હોય તો આપણે વિચારીએ કે ઓહો, મહારાજ માટે, મહારાજનો ચોથો બર્થડે છે તો એક નહીં, મારે 4 આઈટમ બનાવી છે. એક રાત આપણી ઊંઘ છોડીને આપણે મહારાજ માટે કાંઈ ના કરી શકીએ. મહારાજ માટે આપણે એક રાત માટે ઊંઘ છોડીને કરવાનું હોય કેમ ના કરી શકીએ. આવતા વર્ષે પંચાબ્દી મહોત્સવ આવે છે, તેની રજાઓ લઈને એમાં જે જે સેવાઓની જરૂર પડે, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે અત્યારથી સંતોને એમ કહીએ કે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં હું આટલા દિવસ માટે સેવાનંદર આવી જઈશ. એ ઉત્સવ પહેલાં પણ જરૂર પડે, 15-20 દિવસ, મહિના 2 મહિના પહેલાં જરૂર પડે, જેવી સેવાની જરૂર પડે જ્યાં જરૂર પડે ત્યાં આવી જઈશ. આવો આપણને ઉત્સાહ ને ઉમંગ હોય, શ્રીજી મહારાજ માટે કંઈક કરી છૂટવા માટેની ઈચ્છા હોય, શરીરે કરીને, રૂપિયા આપવાવાળા મળે પણ શરીરની સેવાથી શ્રીજી મહારાજને રાજી કરવા છે. એકલા રૂપિયાથી જ મહારાજ રાજી ના થાય, સારું છે, ધનની સેવા તો કરવી જ જોઈએ, પણ તનથી પણ સેવા કરવી જોઈએ. આજે આપણા જ્યોર્જિયાના ભક્તો જો મેકનની અંદર આજે આટલા છોકરાઓ અને આટલા ભક્તો ત્યાં આગળ શિબિરની અંદર છે, જે હરિભક્તો ધનની સેવા કરે છે, રૂપિયાની સેવા કરે છે, એ જ હરિભક્તો ત્યાં રસોડું કરે છે, એ જ પોતા મારે છે. અહીં લોયાધામ ન્યૂજર્સીની અંદર પણ આપણા જે ભક્તો મોટી મોટી સેવાઓ, જેના પત્રિકામાં યજમાન તરીકે નામ હોય ના હોય, એવા મોટી સેવા કરવાવાળા ભગવાનના ભક્તો હોય, એ જ પોતા મારતા હોય, એ જ ડીશો ઉપાડતા હોય, એવા ભક્તોને જ્યારે જોઈએ છે, એવા ભક્તો વિશે જ્યારે વિચારીએ છીએ ત્યારે મસ્તક ઝૂકી જાય છે કે શ્રીજી મહારાજ વખતે જે ભગવાનના ભક્તો હતા એવા જ આ ભક્તો છે, એવા જ આ છે. એવાને જોઈને આપણી અંદર રહેલી કસરોને આપણે ટાળવાની છે. એવાને જોઈ, એવાના જીવન જોઈને કે ઓહો, આને ધન આપ્યું પણ ધનનો કોઈ મદ નથી, ધનનો કોઈ ગર્વ નથી, એ પોતાની કોઈ VIP ટ્રીટમેન્ટો ગોતતા નથી. ધન આપે જે મુખ્ય યજમાન હોય એ જ પોતું મારે, જે મુખ્ય યજમાન હોય એ જ ડીશ લે. એની જગ્યાએ કેટલી જગ્યાઓ એવી છે જ્યાં બિલ્લાઓ ગોતે, જ્યાં આગળ પોતાની VIP ટ્રીટમેન્ટો ગોતે, એવું છે. કલ્યાણ માટેના રસ્તા એ નથી, કલ્યાણ માટેના રસ્તા તો આ જ છે. એ જેને આપ્યું છે એને પૂછો કે તમે આટલું મોટું દાન કર્યું છે, કાંઈ નહીં, એ તો શ્રીજી મહારાજનું તું મહારાજને દીધું છે. આવી સમજણવાળા ભગવાનના ભક્તો, ધનની સેવા, તનની સેવા, ઓહો, આવા ભગવાનના ભક્તો છે આપણા પરિવારની અંદર. એમ ના થાય કે આટલો બધો આ સેવા વિષયનો ઉપદેશ આપું છું એટલે જાણે અહીં કંઈ છે જ નહીં, એવું ના થાય કોઈને, છે. પરંતુ એવા છે, છતાં પણ એવાને જોવાનો દ્રષ્ટિકોણ હજુ જેનો નથી કેળવાયો, અથવા તો એમની પાસેથી તનની સેવા પણ શીખવા માટેનો વિચાર શુદ્ધો જેને નથી આવતો, એના આત્માને ઢંડોળવા માટે હું એ વાતનું રિપીટેશન કરું છું, એ વાતને વધારે વજન આપું છું. માટે આ કથાથી
પોતાના આત્માને જગાડી દઈએ, પોતપોતાની ખોટને ખોળી નાખીએ, ખોળી ખંખેરી સોફાને ટીવીને તોડવાનું ઓછું કરીને ભગવાનની સેવામાં પોતાના શરીરને તોડવાનું ચાલુ કરીએ તો આત્માનું કાંઈ શ્રેય થશે. સંતોને ને દરબારોને કંસાર પીરસાવ્યો ત્યારે પાર્ષદોને બીજા બધાને પણ જમવા બેસાડી દીધા. શ્રી હરિને સંતોને દરબારોના ઉપર ઘણો પ્રેમભાવ હતો તેથી તેમને દર્શન દેવા માટે ત્યાં આવ્યા. પંગતની વચ્ચે આવીને બેઠા, કંસારને હાથમાં રખાવીને પ્રસાદીનો કરાવ્યો. જ્યારે સંતો પીરસી રહ્યા ત્યારે શ્રી હરિવરે પોતે વાસુદેવ હરે એમ મુખથી ઉચ્ચાર કર્યો. સૌને જમવાની આજ્ઞા આપી સંતોને દરબારો બધા જમવા લાગ્યા ત્યારે શ્રીહરિ ત્યાંથી ઊઠીને ચાલતા થયા. આવીને પલંગ ઉપર બેઠા ત્યાં અપાર પૂરજનો આવ્યા હતા. પૂરજનોએ શ્રીહરિ આગળ કહ્યું, હે મહારાજ, અત્યારે ઘોર કડીકાળ ચાલી રહ્યો છે. ગામના લોકો આવ્યા ને બધા બહુ જ્ઞાની છે, વાતો બહુ સારી કરે છે. લાધાજીએ પણ આગળ સારી બ્રહ્મજ્ઞાનની વાતો કરી. ગામના લોકો આવ્યા, લાધાજી દરબારના નેતૃત્વ નીચે હોય એટલે સમજણવાળા તો હોય જ, એટલે કહે છે, પ્રભુ અત્યારે ઘોર કડીકાળ ચાલે છે. જો આપ અત્યારે પ્રગટ થયા ન હોત તો કોઈ સ્થળે ધર્મ રહેત જ નહીં. સંતો અને દરબારો બધા જમીન ત્યાં આવ્યા. શ્રીહરિની પાસે બેઠા ત્યારે દિવ્ય સભા થઈ. 14 લોકમાં આવી સભા ક્યાંય ન હતી. જો શ્રીજી મહારાજ પ્રગટ ન થયા હોત તો કડીકારનું જોડ એટલું બધું હોત, એટલું બધું જોર હોત, આટલો દિવ્ય ને આટલો શુદ્ધ સંપ્રદાય, જ્યાં કોઈની છાતી ઠરી જાય, જ્યાં કોઈને પણ હા પડી જાય, જ્યાં દુશ્મન થયેલો હોય એને પણ એકવાર હા પડી જાય કે ના, ભગવાન સ્વામિનારાયણ એટલે ભગવાન સ્વામિનારાયણ, એની રીત એટલે એની રીત. ભક્તિમાં ખામી નહીં, ધર્મમાં ખામી નહીં, વૈરાગ્યમાં ખામી નહીં, જ્ઞાનમાં ખામી નહીં, કોઈ બીજાને સ્વીકારવામાં ખામી નહીં અને પોતાના સર્વોપરીપણામાં ખામી નહીં એવા ભગવાન સ્વામિનારાયણ છે. હવને હા પડી જાય, સૌનો સ્વીકાર તોય સૌમાં સર્વોપરી એ ભગવાન સ્વામિનારાયણ. બધાનો સ્વીકાર કરીને, બધાને આદર આપીને, બધાને રિસ્પેક્ટ આપીને, પોતાના આશ્રિતને કેવું શીખવાડ્યું, કોઈ દેવાલય હોય ત્યાંથી નીકળો તરત ત્યાં વંદન કરવા, પોતાના આશ્રિતને કેવું શીખવાડ્યું શ્રીજી મહારાજે. કોઈની નિંદા નહીં, કોઈનું ખરાબ નહીં, કોઈનું નીચું નહીં, બધાને આદર, બધાને સત્કાર, બધાને ઊંચા, બધાની સ્તુતિ, અને એની વચ્ચે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી. આ ભગવાન સ્વામિનારાયણનો બહુ મોટો ચમત્કાર છે, બહુ મોટો ચમત્કાર છે. શ્રીજી મહારાજની રીત એટલે 14 લોકમાં ક્યાંય આવી રીત નથી એવી રીત છે. સંતોની અલૌકિક રીતને સૌ પૂર્વાસીઓએ દેખીને તેનાથી એ સૌને બહુ પ્રેમ થયો, તેથી જેવું તેમને જોયું તેવું બોલવા લાગ્યા. ભગવાનના જેટલા અવતાર થયા તે એક એકથી અધિક હતા. એ બધાએ અદ્ભુત ચરિત્રો કર્યા જે કોઈ દેવથી કે મનુષ્યથી ક્યારેય થઈ શકે નહીં. અવતારોએ જે ચરિત્રો કર્યા એ મનુષ્યને દેવથી થાય જ નહીં. દેવોની ને મનુષ્યની વાત કાંઈ ઓર જ છે. તપોબળથી એકબીજાની મદદ કરે છે. દેવ મનુષ્ય કી વાત હે ઓરા, એક એક સહાય કરે તપ જોરા. દેવ હરિ પર તપ કરે જબ હે, હરિ સહાય તેહી હોત હે તબ હી. દેવ અને મનુષ્ય એનાથી ભગવાન તો બહુ ન્યારા છે. દેવોની અને મનુષ્યોની વાત કઈ ઓર છે. તપોબળથી એકબીજાની મદદ કરે છે. જ્યારે દેવતાઓ શ્રીહરિની આરાધના તપ કરે ત્યારે શ્રીહરિ એમને સહાયરૂપ થાય છે. દેવતાઓ શ્રીહરિની આરાધના કરી અને એમની પાસેથી કાંઈક થોડું ઘણું મેળવે છે. મનુષ્ય જ્યારે દેવોની આરાધના કરે ત્યારે દેવોની સહાયથી એ લોકો શક્તિ પામે છે. દેવો પાસે ભગવાન પાસેથી આવે અને મનુષ્ય પાછા દેવોની આરાધના કરે ને આ લોકનું જોઈએ એટલે ભગવાન પાસે તો પરલોકને મોક્ષ મળે છે. દેવો પાસે આ લોકની બુદ્ધિ શક્તિ બધું પ્રતિભા બધું આ લોકનું મળે એટલે એની આરાધના લોકો જાજી કરે અને દેવોએ જે એમની પાસે ભગવાન પાસે તપ કરીને મેળવેલું હોય, ભગવાનનું આપેલું હોય, એમાંથી એ મનુષ્યોને આપે. પણ જે બુદ્ધિ આવે તે લોકરંજન લૌકિક અને સુખ પમાડનારી હોય છે. મનુષ્ય દેવો પાસેથી ક્યારેય મોક્ષની બુદ્ધિને પામતા નથી, ક્યારેય નહીં. દેવોની આરાધના કરવાથી ક્યારેય મોક્ષ થતો નથી. ભગવાન
ભગવાનની ઉપાસના કરવાથી જ મોક્ષ થાય છે. ભગવાનના અવતારોનું ભક્તિ અને ઉપાસના કરવાથી મોક્ષ થાય છે અને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરવાથી આત્યંતિક મોક્ષ થાય છે. આટલો ફેર છે. દેવોની આરાધના કરવાથી સ્વર્ગ આદિકની પ્રાપ્તિ થાય છે, આ લોકની અંદર કીર્તિ વધે છે, આ લોકમાં સુખિયા થવાય છે, આ લોકની અંદર બધું થાય છે, પણ પરલોકનું કાંઈ થતું નથી. પરલોકનું તો ભગવાનની ઉપાસના અને ભગવાનની ભક્તિથી જ પરલોકનું બાથું ભરાય છે. દેવ સહાય સે દેવ હી જેસા, સામર્થ દેખાવે સો તેસા, દેવાન જ્યોન રૂપ કેલા એ સહાયા, દેશ મે રાજ કરત રહાયા, દેશ મે રાજ કરત રહાયા. જેમ દીવાન હોય તે રાજાની મદદ લઈને દેશમાં રાજ્ય કરી શકે છે. દીવાન રાજાને ધનનો લોભ બતાવીને અન્ય દેવની સહાયથી મનુષ્ય દેવ જેવું સામર્થ્ય દેખાડી શકે છે. દેવનું ભજન કરો તો દેવ જેટલું સામર્થ્ય આવે, અને ભગવાનનું ભજન કરે એ ભગવાન જેવો થાય. દેવનું ભજન કરે દેવ જેવો થાય, અને ભગવાનનું ભજન કરે ભગવાન જેવો થાય. દેવની ઉપાસના કરે એમાં દેવ જેટલું દૈવત આવે, ભગવાનની ઉપાસના કરે એમાં ભગવાન જેવું દૈવત આવે, ભગવાન જેવું આવે. જેમ દીવાન હોય તે રાજાની મદદ લઈને દેશમાં રાજ્ય કરી શકે છે. દીવાન રાજાને ધનનો લોભ બતાવીને રાજાને વશ કરી લે છે. ત્યાં જો દીવાન કૃતજ્ઞ હોય તો રાજાને અને પ્રજાને પરસ્પર સ્નેહવાળા રાખે ને પ્રેમ વધારે. દીવાન જો સારો હોય તો રાજાને પ્રજા વચ્ચે કેવી રીતે મનમેળ થાય આવો ઉપાય કરે. સ્વયં દીવાન ક્યારેય ઉદ્ધતાઈ ન કરે, કેમ જે જેને જેને ઉદ્ધતાઈ કરી છે એના સુખોને તેને જોયા છે. આ બધું ગામના લોકો કહે છે, એટલે થોડી વાર એમને દેવોની ઉપાસનાની ભગવાનની ભક્તિની વાત કરી, હવે રાજાને દીવાનની વાત કરવા લાગ્યા, કારણ કે લોકો વાત કરે છે ને ગામના. આવા દીવાનને સૌ કોઈ ઈચ્છે છે. જે સારો દીવાન હોય રાજાને પ્રજા વચ્ચે સારો સુમેળ રખાવે એવા દીવાનને બધા ઈચ્છે. રાજા કે પ્રજા કોઈ તેવા દીવાન ઉપર ક્યારેય ઈર્ષા કરે નહીં. જો દીવાન કૃતજ્ઞ હોય, હવે જો દીવાન અવળો હોય, પેલો હવળો દીવાન અને અવળો હોય કૃતજ્ઞ હોય, તો રાજાને પોતાના કબજામાં રાખે, રાજાનો હુકમ ઉઠાવી લે, કબજે રાખેલા રાજાને માત્ર ખોરાકી જ આપે અને પ્રજાને પણ દુઃખ દેવા લાગે, પછી પ્રજા પણ પોતાના દુઃખ કોની આગળ કહે. તે કૃતજ્ઞ દીવાન રાજાને પ્રજા બંનેને ઘણું દુઃખ દે છે. જોકે પછી ધીરે ધીરે એનું ફળ એને મળી જ રહે છે, તે સૌને નજરે દેખાય છે, છતાં કૃતજ્ઞને સમજાતું નથી, કારણ કે તે કુપાત્ર છે. કૃતજ્ઞ વ્યક્તિ એ એટલું કુપાત્ર કહેવાય કે એને એક વખત જેની પાસેથી જેના આધારે જીવ્યો છે, જેના આધારે એને બધી વસ્તુ મળી છે, એ જ વ્યક્તિનું ખરાબ કરવાનું ઈચ્છે એનું નામ કૃતજ્ઞ છે. એ કુપાત્ર છે, એને કોઈ દિવસ વાત સમજાતી નથી. શ્રીજી મહારાજે કૃતજ્ઞનો ત્યાગ કરવા કીધું છે પ્રથમના દસમામાં. મહારાજ કે સેવક રામની અમે બહુ સેવા કરી, એની માટે વસ્તીમાં જઈને બધું માગી આવતા, અમને રૂપિયો આપે એમાંથી બધું આવે, પણ અમને કોઈ દિવસ એમ ના કીધું કે અમારી ભેળા તમે પણ જમો. અમે વસ્તીમાં જઈને ભિક્ષા માગતા, ક્યારેક મળતું ને ક્યારેક ના મળતું. શેર શેર ઘીનો શીરો પચાવે એવો તાજોમાં જો થઈ ગયો તોય મહારાજ કે ભાર અમારી પાસે ઉપડાવતો. અને મહારાજ કે ત્યારે અમે એને કૃતજ્ઞ જાણ્યો અને એનો ત્યાગ કર્યો. કૃતજ્ઞથી તો ભગવાને ભાગી જાય છે, ભગવાનને નથી ફાવતું કૃતજ્ઞ આરે. એવા કૃતજ્ઞની વાત અહીંયા આગળ ગામના લોકોએ કરી. આટલી વાત જ્યારે ગામ લોકોએ કરી ત્યારે શ્રીહરિ બોલ્યા. શ્રી હરિ તબ બોલત ભયે સુનહો જન બુદ્ધિવંત, ધીરજ રખે સો જીત હી વિન ધીરજ કષ્ટ લહંત. મહારાજ કે સાંભળો, આવે તમે તમારું જ મેં સાંભળ્યું, આવે તમે મારું સાંભળો. મહારાજ કે ધીરજ રાખે છે તે જીતે છે, ધીરજ નથી રાખતા એ દુઃખી થાય છે. ધીરજ સમ ધન નહીં સંતો, ધીરજ સમ નહીં ધન. ધીરજ એ તો ધન છે. જે કોઈ જીવનમાં ધીરજ રાખે છે વિપત્તિના સમયમાં એની જીત જ થાય છે,
અને જે અધીરા થાય છે એ આખરે દુઃખી થાય છે. મહારાજા ઉગ્રસેન મથુરાના રાજા હતા. શ્રીમદ ભાગવતને વિશે આ બધી કથા છે. કંસના પિતા, તે સ્વભાવથી ઘણા સજ્જન હતા. તેનો પુત્ર કંસ થયો. તે કંસે પોતાના પિતાને રાજગાદ્યથી ઉઠાડી મૂક્યા. દીકરો કંસ રાજા થયો અને બાપ ઉગ્રસેનને ઘણું દુઃખ દીધું. આખી કથા આપણે સાંભળેલી છે. તેનું ફળ કંસને તત્કાળ મળ્યું. તે મહા બેહાલ થઈને મરણ પામ્યો. જરાસંગ રાજા ઘણો બળવાન હતો. એને 20,000 રાજાઓને યુદ્ધમાં જીતીને પકડ્યા હતા. તેમને ગિરિવ્રજ નામના કિલ્લામાં કેદ કર્યા હતા. એ સમયે શ્રીકૃષ્ણ ભગવાને આવીને જરાસંગને મારવા માટે અનેક કળાઓ રચી. ભીમસેનને હાથે જરાસંગને મરાવ્યો. આ કથા પણ આપણે શ્રીમદ ભાગવતને વિશે સાંભળી છે કે રાજસૂયજ્ઞ પાંડવોને કરવો તો શ્રીકૃષ્ણ ભગવાનને આમંત્રણ આપ્યું. આ બાજુ આ કેદ કરેલા રાજાઓએ પોતાનું દુઃખ રજૂ કરીને શ્રીકૃષ્ણ ભગવાન પાસે દૂત મોકલ્યો કે અમને છોડાવો. અને ત્યારે ભગવાન ધર્મસંકટમાં પડ્યા. રાજસુ યજ્ઞમાં જવું કે જરાસંગને મારવા જવું? અને ત્યારે ઉદ્ધવજીએ વચ્ચેનો રસ્તો કીધો કે તમે રાજસુ યજ્ઞમાં જાઓ, એની અંદર પૃથ્વીના બધા રાજાઓને જીતવા પડશે, તો જરાસંગને પણ જીતવો જ પડશે. પાંડવોની સહાયમાં આપ જજો, યશ પાંડવોને મળશે અને કામ આપણું થશે. ભગવાન ત્યાં ગયા પછી અર્જુનને ભીમને લઈને મગધ દેશની અંદર, જરાસંગ મગધ દેશનો રાજા હતો, ત્યાં ગયા. જરાસંગ રોજ સવારની અંદર ભિક્ષા આપતો. યાચકોને ભિક્ષાવૃત્તિ કરવા ત્રણેય જણ વેશ પલટો કરીને ઉભા રહ્યા. જ્યારે છેલ્લે જરાસંગ બધાને ભિક્ષાવૃત્તિ આપતા આપતા છેલ્લે જ્યારે આ ત્રણ પાસે આવે છે ત્યારે દ્વંદ્વ યુદ્ધ માગે છે. અને ત્યારે જરાસંગને ખબર પડી ગઈ કે આ ભિક્ષુક ના હોય, તરત છતાં થયા તો શ્રીકૃષ્ણ છે, અર્જુન છે અને ભીમ છે. દ્વંદ્વ યુદ્ધ માગ્યું છે, પરંતુ એમને કીધું કે કૃષ્ણને કીધું હું તમારી સાથે યુદ્ધ નહીં કરું, તમે ઘણી વખત મારી જોડે ભાગી ગયેલા છો રણભૂમિમાં. અર્જુનને કીધું તું નાનો છે એટલે તારી સાથે પણ નહીં લડું, પણ ભીમ સાથે લડીશ, ભીમને જો ઈચ્છા હોય તો. ભીમને થયું કે મને જ મરાવ્યો. શ્રીકૃષ્ણ કે ચિંતા ના કર, ચિંતા ના કર. ભીમને થયું હોળીનું નારિયેળ મને બનાવી દીધો શ્રીકૃષ્ણે. ત્યારે શ્રીકૃષ્ણ કે ચિંતા ના કર, હોળી તું છો ને નાળિયેર જરાસંગ છે, હોમઈ જશે તારી અંદર, અને હું તને કહું એટલું કર. અને પછી ભીમના હાથે ભગવાને યુક્તિપૂર્વક જરાસંગને મરાવેલો. પછી તરત બધા રાજાઓને છોડાવી દીધા. ભૌમાસુર 16,100 સર્વશ્રેષ્ઠ રાજકન્યાઓનું બળજબરીથી અપહરણ કરીને લઈ ગયો હતો. તેને વરવાનો મનમાં સંકલ્પ કરી રાખ્યો હતો. એ બધી કન્યાઓએ ભગવાન શ્રીકૃષ્ણને વરવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન દ્વારકામાં હતા ત્યારે ઇન્દ્ર આવીને કહ્યું મારી માતાના કુંડળ ભૌમાસુર બળજબરીથી લઈ ગયો છે. ઇન્દ્રએ આ વાત શ્રીકૃષ્ણને સંભળાવીને કહ્યું આપના વિના મને મદદ કોણ કરશે? તેણે કેટલાય કિલ્લાઓ કરીને સૈન્ય શક્તિ વધારી દીધી છે, આપણા સિવાય બીજો કોણ એને જીતી શકશે? તેને જીત્યા વિના કુંડળ નહીં મળે આ બાબત તો ઘણી કઠિન છે. જ્યારે ઇન્દ્ર પ્રાર્થના કરીને ગયા ત્યાર પછી ભગવાન ચાલ્યા. સત્યભામાના વચન વિના તેનું મૃત્યુ થાય તેમ ન હતું, કારણ કે તેને એવો વર હતો. એ બાબતને શ્રીકૃષ્ણ ભગવાન જાણતા હતા એટલે એમને સત્યભામાને સાથે લીધા અને ભગવાને અનેક પ્રકારે યુદ્ધ કરીને યુદ્ધમાં ભૌમાસુરને માર્યો, બધી કન્યાઓને બંધનથી મુક્ત કરી અને ત્યારે અદિતિના કુંડળ પણ લઈ લીધા. પછી તે બધી કન્યાઓને પાલખી જેવા વાહનમાં બેસાડીને તુરંત દ્વારકા પહોંચાડી ઇન્દ્રને કુંડળ આપીને ભગવાન દ્વારકાપુરી આવ્યા. એક જ સમયે બધી કન્યાઓને પરણ્યા. માટે મહારાજ કહે છે ગામ લોકોને આ બધી કથાઓ કહીને કે ધીરજ ધીરજ રખે જાહી અંતે હોવત જીત તેહી, ધીરજ ન રખત તાહી અતિ કષ્ટ સો લહત તેહુ, અતિ કષ્ટ સો લહત તેહુ. માટે ધીરજ રાખે તો અંતે જીત થાય છે. ગમે વિપત્તિ આવે ત્યારે ભગવાનને સંભાળવા, ભગવાન આવીને પોતે સહાય કરે ને ભગવાન જીતાડે છે. મે મતિ મંદ કછું નહીં જાણું, નહીં કછું તુમસે હિત, બાઈ ગ્રહે કી લાજ હે તુમકુ, તુમ સંગ મેરી જીત. એમ ભગવાન સાથે જીતાય એમ છે, ભગવાન જેમાં ભળે એમાં જીતાય એમ છે. ને ભગવાન ધીરજવાળો જે છે એની ભેગા ભળે છે. માટે મહારાજ અહીં ગામ લોકોને ઉપદેશ આપતા કહે છે ધીરજ રાખે તેની અંતે જીત થાય છે, અને જે ધીરજ ન રાખે ઉતાવળો થાય તો એને ઘણું કષ્ટ સહન કરવું પડે છે. આવું ધમડકાવાસીઓને મહારાજે વાતો કરી છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતમ સાગરના સપ્તમપુરમાં શ્રી હરિએ ધમડકામાં ગ્રામજનોની આગળ
ધીરજની મહત્તા કહી એ નામે 17મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.